અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં વધુ 94 કોરોનાગ્રસ્ત દર્દી દાખલ થયા. છેલ્લા એક દિવસમાં 94 નવા કેસ આવતા તંત્ર દોડતું થયું. કોવિડ એક્સટેન્શન હોસ્પિટલમાં 50 દર્દીઓ સારવાર હેઠળ. કર્ફ્યુને કારણે કોરોના સંક્રમણ ઘટી શકવાનો સિવિલ સુપરિન્ટેન્ડન્ટનો દાવો. સમાચાર દીપક સોલંકી જોડાઈ ગયા છે. દીપક, અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં વધુ 94 કોરોનાગ્રસ્ત દર્દીઓ છે તે દાખલ થયા છે, વધુ શું વિગત? ચોક્કસથી, જે પ્રકારે અમદાવાદમાં કર્ફ્યુનો આજે બીજો દિવસ છે અને સાથે જ કોરોના વિસ્ફોટ જે અમદાવાદમાં થયો હતો, ક્યાંક આ કોરોના સંક્રમણ વચ્ચે કર્ફ્યુ જે છે તેની અસર સારી જોવા મળી રહી છે અને જે સંક્રમણ વધી રહ્યું છે તેને ક્યાંક અટકાવી શકાશે. છેલ્લા 24 કલાકની અંદર સિવિલ હોસ્પિટલની અંદર 94 દર્દી દાખલ થયા છે. સિવિલ સુપરિન્ટેન્ડન્ટ જેપી મોદી સાહેબ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સર, છેલ્લા 24 કલાકમાં કેટલા દર્દીઓ દાખલ થયા અને કર્ફ્યુના કારણે શું અસર થઈ રહ્યો છે? અમારા ત્યાં છેલ્લા 24 કલાકમાં 94 જેટલા દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે 1200 બેડમાં, જેમાંથી 60 1200 બેડમાં દાખલ કર્યા છે, 20 જીસીઆરઆઈમાં દાખલ કર્યા છે અને 20 કિડની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલની, કારણ કે જે પ્રકારે અનેક જે સિટી છે આપણા સુરત રાજકોટ ત્યાંથી પણ દર્દીઓ ક્યાંક આવતા હોય છે, તો સિવિલ હોસ્પિટલની તૈયારી કેવી? કારણ કે જે પ્રકારે દર્દીઓ ગઈકાલે પણ 373 જે છે તે અમદાવાદની અંદર જ આવ્યા છે, તૈયારી કેવી? અમારી 1200 બેડની પૂરી તૈયારી છે. અમે મે મહિનો જ્યારથી 1200 બેડ કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે માર્ચ મહિનાથી, ત્યારથી અમે મે મહિનો, જૂન મહિનો અને જુલાઈ મહિનામાં પીક જોયેલી છે અને એક ટાઈમે 1700 જેટલા દર્દીઓ અમારા મેડિસિટી કેમ્પસમાં દાખલ હતા જુદી જુદી કોવિડ હોસ્પિટલોમાં, અને અત્યારે તો અમારા ત્યાં લગભગ ટોટલ ગણીએ તો કોવિડ દર્દીઓ અમારા ત્યાં 900 જેટલા દાખલ છે બધી હોસ્પિટલો, જીસીઆરઆઈ, કિડની હોસ્પિટલ અને યુએન મહેતા અને અમારી 1200 બેડ ગણીને. તો અમે જે પીક જોઈ છે મે જૂન જુલાઈમાં એ નંબર ઓફ પેશન્ટ અમે દાખલ કરવાની ક્ષમતા હજુ ધરાવીએ છીએ અને 1200 બેડ પૂરી રીતે તૈયાર છે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે. માનો છો કે કર્ફ્યુ 2 દિવસ લગાવવામાં આવ્યું અને રાત્રિ કર્ફ્યુ પણ અમદાવાદ શહેરની અંદર છે, તો તેના કારણે જે સંક્રમણ છે તેને ઘટાડી શકાશે? ચોક્કસપણે એવું દેખાઈ રહ્યું છે, કારણ કે જે પ્રકારે જે નંબર ઓફ દર્દીઓ જે અહીંયા 1200 બેડમાં દાખલ કરવામાં આવ્યા છે અને સિવિલ હોસ્પિટલમાં અમારી જે અલગ અલગ કોવિડ એક્સટેન્શનમાં દાખલ કરવામાં આવ્યા છે, હવે જો એ દર્દીઓ જેના કોન્ટેક્ટમાં આવ્યા છે એનું એ લોકોનું બી સંક્રમણ થઈ શકે છે, તો જે ચોક્કસપણે જે કર્ફ્યુ લદાયો છે એના કારણે જે ચેઇન રિએક્શન છે આ પેશન્ટોનું એ સ્ટોપ કરવામાં આવ્યું છે અને બહુ સારો નિર્ણય હતો સરકારશ્રીનો. ચોક્કસથી ગઈકાલથી 24 કલાક સુધી જે છેલ્લા 24 કલાક હતા તેમાં 94 દર્દી આવ્યા છે અને સિવિલ સુપરિન્ટેન્ડન્ટનું માનવું છે કે તમામ દર્દીઓ જે આવશે તે માટે સિવિલ તૈયાર છે, પરંતુ જે કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે તેના કારણે ક્યાંક કોરોનાનું સંક્રમણ જે છે તે ઘટાડી શકાશે. જી બિલકુલ દીપક, આભાર જોડાવા બદલ. તો છેલ્લા એક દિવસમાં 94 નવા કેસ આવતા તંત્ર વધુ સતર્ક બન્યું છે અને દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે જૂન જુલાઈ જેવી પરિસ્થિતિ હતી તેને પણ જો થાય તો પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે.